નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેટાલાઇઝર મોડર્ન સ્કૂલના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ સત્ર 2 એના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈશું. પ્રકરણ 20 ખોરાક અને મજા એ પાઠના સ્વપોથીના જે પ્રશ્ન છે એની ચર્ચા કરી. તો ચાલો શરૂ કરીએ. પાઠ 20 ખોરાક અને મજા. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. સુરજીતના ઘરે તેણીને મળવા કોણ આવ્યું હતું? તો સુરજીતના ઘરે તેણીને મળવા દિવ્યા અને સ્વસ્તિક આવ્યા હતા. 2. દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા ત્યારે સુરજીતના માતા પિતા ક્યાં ગયા હતા? તો સુરજીતના માતા પિતા મસ્જિદમાં ગયા હતા, ગુરુદ્વારમાં કે મંદિરમાં કે ચર્ચમાં? તો ક્યાં ગયા હતા? તો ગુરુદ્વારામાં ગયા હતા. આગળ 3. દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતા હતા? તો મામાના ઘરે, શહેરમાં મમ્મી પપ્પાની સાથે કે છાત્રાલયમાં? તો છાત્રાલયમાં રહીને ભણતા હતા. 4. રસોઈઘરમાં મનજીતસિંહ શું બનાવતા હતા? તો રસોઈઘરમાં મનજીતસિંહ શું બનાવતા હતા? તો સુખડી, લાડુ, કઢા પ્રસાદ કે ખીર? તો કઢા પ્રસાદ બનાવતા હતા, એટલે જવાબમાં શું આવશે? ક. આગળ 5. ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શેકતા હતા? તવા પર. બ. મશીનમાં. ક. થાળીમાં કે કઢાઈમાં? તો જવાબમાં આવશે અ, તવા પર. 6. પ્રશ્ન 6. વિકલ્પ દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈઘરમાં શું કામ કર્યું? તો રોટલી બનાવવાનું કામ કર્યું, શાક સમારવાનું કામ કર્યું, રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યું કે રોટલી પીરસવાનું? તો રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યું. 7. ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી? તો ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનાવવામાં આવતી હતી, અથવા તો કઈ દાળ બનતી હતી? તો કે તુવેરની, મગની, મસૂરની દાળ કે અડદની? તો અડદની. 8. અરદાસ એટલે શું? વરડો, પ્રાર્થના, શીખોનું મંદિર કે એક પ્રકારનો શીરો? તો પ્રાર્થના. અરદાસ એટલે કે પ્રાર્થના કરવી, જેમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એવી જ રીતે અહીંયા પ્રાર્થનાની વાત છે. આગળ 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. દિવ્યાને સ્વસ્તિક આવ્યા ત્યારે ખાલી જગ્યાએ દરવાજો ખોલ્યો. તો દિવ્યાને સ્વસ્તિક આવે ત્યારે કોને ખોલ્યો? તો મનપ્રીતે દરવાજો ખોલ્યો. આગળ 2. ખાલી જગ્યામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું? તો ગુરુદ્વારામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું, એટલે કે રૂમાલ દ્વારા એને બાંધી દેવામાં આવે. આગળ 3. બહાર ગામથી શાળામાં ભણવા આવતા બાળકોને રહેવા, જમવા અને અભ્યાસ કરવાની સગવડ ખાલી જગ્યામાં મળી રહે છે? તો છાત્રાલયમાં. 4. કઢા પ્રસાદને મીઠો કરવા તેમાં ખાલી જગ્યા નાખવામાં આવે છે? તો ખાંડ. 5. ખાલી જગ્યા પછી કઢા પ્રસાદ આપવામાં આવે છે? તો અરદાસ પછી, એટલે કે પ્રાર્થના પછી. જેમ આપણે પ્રાર્થના પછી આપણને પ્રસાદ આપે છે, એવી જ રીતે અહીંયા અરદાસ કર્યા પછી, શીખ લોકો અરદાસ કરે પછી એમને પ્રસાદ આપવામાં આવે છે. 6. પાથરના પાથરી બધા લોકો ખાલી જગ્યા માટે લાઈનમાં બેસી જાય છે, લંગર એટલે કે જમવા માટે, એટલે કે પ્રસાદ લેવા માટે. જેમ આપણે અન્નશાળા ચાલે ને, જેમ આપણા મંદિરોમાં, એવી જ રીતે અહીંયા લંગર ચાલે. આગળ 7. ગુરુદ્વારાએ ખાલી જગ્યા લોકોનું પવિત્ર મંદિર છે? તો શીખ લોકોનું પવિત્ર મંદિર છે. આગળ જોઈએ.
પ્રશ્ન ત્રણ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એક, સુરજીત અને દિવ્યા છાત્રાલયમાં સાથે ભણતા હતા. તો સુરજીત અને દિવ્યા એ બંને છાત્રાલયમાં સાથે ભણતા નથી, એટલે અહીંયા ખોટું. કોણ ભણે છે? દિવ્યા અને સ્વસ્તિક ભણે છે. બે, રજાઓમાં દિવ્યા સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા હતા. તો સાચું. મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. તો સાચું. ચાર, ગુરુદ્વારામાં લોકો જમવા માટે જ જાય છે. તો જમવા માટે એટલા નથી જતા, પણ પ્રાર્થના માટે પણ જાય છે, એટલે અહીંયા ખોટું. પાંચ, દિવ્યાએ ગુરુદ્વારામાં તવા પર રોટલીઓ શેકવાનું શરૂ કર્યું. તો દિવ્યાએ નહોતું કર્યું, તો કોને કર્યું હતું? તો કે સુરજીત છે, બરાબર, એના મમ્મીએ કર્યું હતું, એટલા માટે અહીંયા ખોટું હશે. પણ દિવ્યાએ શું કર્યું હતું? તો કે ઘી લગાવવાનું કર્યું હતું, બરાબર, એ કાર્ય કર્યું હતું. આગળ પ્રશ્ન ચાર, બંધ બેસતા જોડો. અ વિભાગ છે, બ વિભાગમાંથી જોવાના છે. અરદાસ, તો અરદાસ એટલે પ્રાર્થના, એટલે અહીંયા ઈ. કઢાહ પ્રસાદ એટલે કે ડ, એક પ્રકારનો શીરો. ત્રણ, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું એ શું છે? તો લંગર, એટલે અહીંયા અ. યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા એટલે અન્ન ક્ષેત્ર, એટલે અહીંયા બ. પ્રશ્ન પાંચ, માંગ્યા મુજબ ઉત્તર લખો. એક, કઢા પ્રસાદ બનાવવાની રીતનું વર્ણન કરો. તો સૌ પ્રથમ તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મોટી કઢાઈમાં ધીમા ઘઉંનો લોટ શેકવામાં આવે છે, એટલે કે કઢાઈમાં નાખીને એને ધીમા ગેસે એને ઘઉંનો લોટ હોય એને શેકવામાં આવે છે. આ લોટને બરાબર શેકીને તેમાં ગરમ કરેલું પાણી નાખવામાં આવે છે, અને પછી એમાં શું કરવામાં આવે? તો પાણી રેડવામાં આવે. આ મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે. કિનારી પર આજુબાજુ ઘી છૂટું પડે ત્યારે તેમાં ખાંડ નાખવામાં આવે છે. ફરી આ મિશ્રણને હલાવવામાં આવે છે. આ રીતે કઢા પ્રસાદ બનાવવામાં આવે છે. ફરીથી જુઓ કઈ રીતે બને છે. તો કે સૌ પ્રથમ તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે છે, એટલે કે એક તપેલું હોય એમાં ગરમ પાણી નાખવામાં આવે છે, એટલે કે ગરમ પાણી કરવામાં આવે છે. ત્યારબાદ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં આવે છે, એટલે કે કઢાઈ લેવાની, એમાં ઘી નાખવાનું અને પછી ઘઉંનો લોટ નાખીને એને શેકવામાં આવે છે. આ રીતે આ લોટને બરાબર શેકીને તેમાં ગરમ કરેલું પાણી નાખવામાં આવે છે, અને આ જે લોટ છે ઘઉંનો એને બરાબર ગરમ શેકવાનો અને પછી એમાં ગરમ પાણી નાખવામાં આવે છે. આ મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે, અને પછી શું કરવામાં આવે? તો એ જે મિશ્રણ છે એને બરાબર હલાવવામાં આવે છે. કિનારી પર આજુબાજુ ઘી છૂટું પડે ત્યારે તેમાં ખાંડ નાખવામાં આવે છે, અને પછી કિનારી હોય પછી આજુબાજુ ઘી, એની આજુબાજુ જે ઘી છે એ બધું છૂટું પડે ત્યારે એમાં ખાંડ નાખવામાં આવે છે. ફરી આ મિશ્રણને હલાવવામાં આવે છે જેથી ખાંડ તેમાં ભળી જાય. આ રીતે કઢા પ્રસાદ બનાવવામાં આવે છે. આગળ દિવ્યા અને સ્વસ્તિકને ગુરુદ્વારાના રસોઈઘરમાં જોડાયેલી ચાર પ્રવૃત્તિઓ લખો. એક, જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું. બે, ક્યાંક ચણા અને અડદની દાળ બફાતી હતી તો બીજા વાસણમાં ફુલેવર અને બટાટાનું શાક બની રહ્યું હતું. ત્રણ, સુરજીતના પપ્પા કઢા પ્રસાદ બનાવતા હતા. ચાર, મહિલાઓ દ્વારા રોટલીઓ વણાતી હતી અને તવા પર શેકવામાં આવતી હતી. બરાબર, ચાર પ્રવૃત્તિ કીધી ને, ચાર પ્રવૃત્તિ થઈ ગઈ. આગળ પ્રશ્ન છ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો.
પ્રશ્ન એક, સુરજીતના મિત્રો કોણ કોણ છે? તો સુરજીતના મિત્રો દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના મિત્રો છે. પ્રશ્ન બે, છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો છાત્રાલયમાં બાળકો ભોજન ખંડ એટલે કે ડાઇનિંગ હોલમાં બેસીને જમે છે. બે, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારે લંગર જમ્યા છો? ક્યાં અને ક્યારે? તો હા, હું લંગરમાં એકવાર જમ્યો છું. ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર નવજોત સાથે ગુરુદ્વારામાં લંગરમાં જમ્યો હતો. ચાર, છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું ભોજન આવે તો શું થાય છે? તો છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું ભોજન આવે, બનાવેલું ભોજન આવે, તો બધા જ મિત્રો તે બાળકના રૂમમાં ભેગા થાય છે અને થોડીક જ મિનિટોમાં તે ભોજન પતાવી દે છે. પ્રશ્ન પાંચ, સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં શું કાર્ય કરતા હતા? તો સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા. બરાબર, એટલે કે રોટલીઓ એ બનાવી રહ્યા હતા તવા ઉપર શેકવા માટે. ચાર, દિવ્યાને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું શું બનતું હતું? દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં રોટલીઓ, ભાત, દાળ, કઢા પ્રસાદ અને શાકભાજી બનતા હતા. પ્રશ્ન સાત, કઢા પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો? ગુરુની અરદાસ એટલે કે પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. પ્રશ્ન આઠ, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? તો બાળકો માટે ભોજન અને કોણ પીરસે છે? તો બાળકો છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે તથા રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે. આગળ પ્રશ્ન નંબર સાત, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન એક, છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? તો છાત્રાલયની શાળાઓમાં બાળકો ત્યાં જ રહે છે, ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે. છાત્રાલયની શાળાઓમાં તહેવારો અને રજાઓમાં જ બાળકો પોતાના ઘરે જાય છે, જ્યારે અન્ય શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા પૂરતા આવે છે અને શાળાનો સમય પૂરો થતાં બાળકો પોતપોતાના ઘરે જાય છે. જેવી રીતે તમે લોકો આવો છો તેવી રીતે, જ્યારે હોસ્ટેલ કહેવાય છે એમાં કેવું હોય, ત્યાં જ રહેવાનું, ત્યાં જ જમવાનું અને ત્યાં જ બધી જ ક્રિયાઓ ત્યાં જ કરવાની, એક ઘરમાં રહેતા હોય તેવી રીતે રહેવાનું. અને સાથે તહેવારોની રજાઓ હોય ત્યારે એ લોકો પોતાના ઘરે આવતા હોય છે. જ્યારે અન્ય શાળામાં તમે જે રીતે 12 વાગે આવો અને 5 વાગે છૂટી જાઓ, તો એવી જ એ અન્ય શાળાની વચ્ચેનો તફાવત છે, એટલે કે તમે પોતાના ઘરે જતા રહો છો, પણ છાત્રાલયમાં એવું હોતું નથી. આગળ પ્રશ્ન બે, શું તમને છાત્રાલય જવું ગમે છે? કેમ? તો એનો જવાબ, હા, મને છાત્રાલય જવું ગમે કારણ કે છાત્રાલયમાં શિસ્ત, સમાનતા અને સમૂહ ભાવનાના ગુણો સારી રીતે
વિકસે છે. બાળકોને પોતાના કામ જાતે કરવાનું શીખવા મળે છે. હવે જો છાત્રાલય અને ઘર વચ્ચે શું તફાવત છે, તો કે છાત્રાલયમાં જઈએ તો શિસ્તનું પાલન કરતા શીખીએ, પછી સમૂહની ભાવના શીખીએ અને સમાનતાની પણ ભાવનાનું આપણે સિંચન થાય. જ્યારે આપણે ઘરમાં રહીએ તો આપણે શું કરીશું, શિસ્તનું પાલન તો કરીશું પણ સમૂહ ભાવનાનો વિકાસ ઓછો થશે. અને સાથે બાળકો પોતાના જે કામ છે એ જાતે કરતા શીખે, એટલા માટે છાત્રાલય જવું ગમે. આગળ પ્રશ્ન 3, ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે? તો ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ માટે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરે છે, તો કોઈ વસ્તુઓ લાવવા માટે પૈસા આપે છે અને બીજા લોકો કામમાં મદદ કરે છે. આગળ જોઈએ પ્રશ્ન 4, ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? તો ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા. તો ગુરુદ્વારામાં આજે જમ્યા પછી આ બધી સેવા કરવાની હોય છે, તો આ બધી સેવાઓ કરી. પ્રશ્ન 5, કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય, ક્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? તો ગયા વર્ષે શાળામાં સરસ્વતી પૂજન અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો, શિક્ષકશ્રીઓ અને ગામના આમંત્રિત મહેમાનો સાથે શાળામાં બેસીને જમ્યા હતા. ત્યાં રસોઈ અમારા ગામના પરસોત્તમભાઈ રસોઈયાએ બનાવી હતી અને તેમના સ્ટાફના કર્મચારી ભાઈઓએ જમવાનું પીરસ્યું હતું. હવે જુઓ પ્રવૃત્તિ છે, તો પ્રવૃત્તિમાં જોઈએ ગુજરાતના યાત્રાધામોમાં ચાલતા અન્ન ક્ષેત્રોના નામ લખો, તીર્થ સ્થળોના ફોટા મેળવી નીચે ચોંટાડો. હવે જુઓ ગુજરાતમાં આવા યાત્રાધામોમાં બગદાણા એટલે કે બજરંગદાસ બાપુ, વીરપુર એટલે કે જલારામ બાપા, નાના રણુજા, રામદેવવીર, સાળંગપુર, હનુમાનજી મંદિર, આ ઉપરાંત જૂનાગઢ, સોમનાથ, સત્તાધાર, દ્વારકા, વડતાલ, બોચાસણ વગેરે જગ્યાએ અન્ન ક્ષેત્રો છે. આગળ જોઈએ HOTS પ્રકારના પ્રશ્નો. 1, ગુરુદ્વારામાં મનપ્રીતની માતા કયું કાર્ય કરતા હતા? તો 1, કણક બાંધવાનું, 2, રોટલી શેકવાનું, 3, રોટલી વણવાનું, 4, રોટલી પીરસવાનું. તો કયું કામ કરતા હતા? તો રોટલી વણવાનું કામ કરતા હતા, એટલે અહીંયા ક. બીજો પ્રશ્ન, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે? તો 1, સમૂહ ભોજન, 2, કઢા પ્રસાદ, 3, અરદાસ, 4, લંગર. તો શું કહેવાય? એને લંગર કહેવામાં આવે છે, એટલે જવાબમાં શું આવશે? ડ. ત્રીજો પ્રશ્ન, દિવ્યાની સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું? તો 1, બટાટા ડુંગળી, 2, રીંગણ બટાકા, ફુલેવર બટાકા, 3,
કોબીજ બટાકા, તો શેનું શાક બનતું જોયું? તો એને શાક બનતું જોયું ફુલેવર બટાટાનું, એટલે અહીંયા જવાબ ચોરસમાં આવશે ક, બરાબર. ફરીથી એક વાર રિપીટ કરીએ આ પ્રશ્નો. એક, ગુરુદ્વારામાં મનપ્રીતની માતા શું કાર્ય કરતા હતા? તો શું કામ કરતા હતા? તો રોટલી વણવાનું કામ કરતા હતા, એટલે ચોરસમાં જવાબ આવશે ક. બે, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે? તો એને લંગર કહેવામાં આવે છે. ખબર છે ને લંગર કોને કહેવાય? તો કે જે વ્યક્તિઓ રસોઈ બનાવે સાથે અને સાથે બેસીને, જ્યારે લાસ્ટમાં એ લોકો એટલે કે છેલ્લે રસોઈ બનાવીને પછી છેલ્લે બધા જમી લે અને પછી એ લાઈનમાં બેસીને પોતાનું ભોજન કરે, એ લંગર. સાથે સાથે જે લોકો જમવા આવ્યા છે એ લોકોને પીરસવામાં આવે, બરાબર, અને જે જમે છે એ લોકો પણ લંગરમાં બેઠા છે એવું કહી શકાય. દિવ્ય અને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનેલું જોયું? તો કયું શાક હતું? ફુલેવર બટાટા, એટલે અહીંયા ચોરસમાં જવાબમાં આવશે ક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછી આપણે પાઠ 21 જગત મારા ઘરમાં એ પાઠનો અભ્યાસ કરીશું. આભાર.